કૃષ્ણ બાળ મિત્રો નિર્માતા સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 11 જગ અને મગ ભણી રહ્યા છીએ. તો તેમાં બાળ મિત્રો આપણે આગળના વિડીયોમાં પેજ નંબર 155 સુધી ભણી ગયા છીએ. આજે આપણે પેજ નંબર 156થી શરૂઆત કરવાની છે. તો બધા બાળ મિત્રો મારી સાથે પેજ નંબર 156 કાઢશે. તેમાં આપણને કીધું છે સાચી જોડ બનાવો. લગભગ 12 લીટર 1/3 લીટરથી ઓછું, લગભગ 5 લીટર, 1000 લીટર, પછી 1/3 લીટર, એવું આપણને આખું આપેલું છે. તો એને આપણે જોડકા કરવાના છે. તો લગભગ 12 લીટર જેટલું પાણી છે એ શેમાં સમાય છે? તો 12 લીટર જેટલું પાણી છે ડોલમાં સમાશે. તો ચલો મારી સાથે જોડકા જોડો. લગભગ 12 લીટર જેટલું પાણી ડોલ સાથે તમારે જોડવાનું છે. ચલો જોડો. પછી 1/3 થી ઓછું પાણી, અથવા તો કાંઈ બી વસ્તુ 1/3 થી ઓછું, એટલે કે 1 લીટરથી પણ ઓછું, તો એમાં શું આવશે? તો દવાની સીસી એક આપેલી છે નાની, તે આવશે. આંખની દવાની બોટલ જે આપી છે તે 1 લીટરથી 1/3 લીટરથી ઓછું હોય એમાં. પછી લગભગ 5 લીટર, તો 5 લીટર જેટલું પાણીનો જગ એની સાથે જોડ્યું. પછી છે 1000 લીટર, તો 1000 લીટરમાં શું આવશે? તો મોટી પાણીની ટાંકો જે આપેલો છે તે. પછી છે 1/3 લીટર, તો એમાં આવશે દૂધનું માપ્યું. ચલો આવડે બાળ મિત્રો આ રીતે જોડકા જોડતા. હવે તમારે મારી સાથે પેજ નંબર 157 કાઢવાનું છે. ચલો કાઢો. ચલો પેજ નંબર 157 કાઢ્યું બાળ મિત્રો. તેમાં તમને આપ્યું છે કોના જગમાં વધુ સમાશે. નૈના અને જીતુ શું કરી રહ્યા છે? જો નૈના તેના જગમાં 1 પ્યાલો પાણી રેડો તો તે આ મુજબ દેખાય છે. જો 1 પ્યાલો પાણી છે જગની અંદર રેડે છે તો આટલું પાણી ભરાય છે, તમને જગમાં દેખાય જ છે. ત્યાર પછી નીચે આપ્યું છે કે નૈના વિચારે છે કે જગ ભરવા માટે તેને લગભગ 3 પ્યાલા પાણી રેડવું પડશે. તમે શું વિચારો છો? તો એમાં તમારે ખાલી જગ્યા એક આપી છે, તેમાં તમારે લખવાનું છે. તો તેમાં તમારે મારી સાથે લખવાનું છે. ચલો લખો 3 પ્યાલા પાણીની જરૂર છે. ચલો આવડે બાળ મિત્રો. પછી નીચે આપણને આપ્યું છે જો જીતુ તેના જગમાં 1 પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે. તો કઈ રીતે દેખાય છે તમને ચિત્રમાં આપેલું જ છે. નીચે કોના જગમાં વધુ પાણી સમાશે એવું આપણને કીધું છે. કોના જગમાં? તો કે જીતુના જગમાં વધારે સમાશે કે નૈનાના જગમાં વધારે સમાશે? તો એમાં તમારે ચલો લખવાનું છે મારી સાથે. તો આવશે જવાબ જીતુના જગમાં, કેમ કે જીતુનો જગ કેવો છે? તો કે મોટો છે. તો તમારે જવાબમાં લખવાનું છે જીતુના જગમાં વધારે પાણી સમાય. ત્યાર પછી છે તમારા મતે જીતુએ તેનો જગ ભરવા કેટલા પ્યાલા પાણી તેમાં રેડવું જોઈએ? તો જો પેલો નાનો જગ છે નૈનાનો, તો એ 3 પ્યાલાથી જગ ભરાઈ જશે. અને આ મોટો જગ છે જીતુનો, તો એમાં 4 પ્યાલા પાણી નાખીશું આપણે, 1 પ્યાલો વધારે નાખીશું. તો એમાં ખાલી જગ્યામાં લખો 4 પ્યાલા. ત્યાર પછી છે એના પછી જો જીતુ તેના જગમાં વધુ 1 પ્યાલો પાણી રેડે તો તેનો જગ ખાલી જગ્યા જેટલો ભરાશે. જો જીતુ તેના જગમાં વધુ 1 પ્યાલો નાખે, એટલે 1 પ્યાલો તો નાખ્યો જ છે અને હજી 1 નાખશે, તો કેટલો જગ ભરાશે? તો જો પોણો ભરેલો છે, પા ભાગનો ભરેલો છે, અને એમાં હજી તમે નાખશો અડધો, એટલે અડધો ભરાઈ જશે. 1 પ્યાલો નાખશો એટલે,
એટલે ખાલી જગ્યામાં લખવાનું છે કે અડધા અડધા જેટલો જગ ભરાઈ જશે. ચલો આવડે બાળ મિત્રો લખતા. ત્યાર પછી તમારે પેજ નંબર 158 કાઢવાનું છે. ચલો કાઢો મારી સાથે. ચલો પેજ નંબર 158 કાઢ્યું બાળ મિત્રો. તેમાં કીધું છે કે માટલા ભરવા. નસીમ અને અબ્દુલને પાણીથી તેમના માટલા ભરવા છે. બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે, તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે, તેમની બોટલ ભરે છે, માટલીઓમાં રેડે છે. જો બંને માટલા આપ્યા છે, એક નસીમનું છે ને એક અબ્દુલનું છે, બંને બોટલો ભરે છે નળ દ્વારા અને એ રીતે માટલીઓમાં રેડે છે. નસીમને નળથી 16 વાર બોટલ ભરીને માટલીમાં રેડવી પડે છે. જ્યારે અબ્દુલને માટલી ભરવા નળથી 8 વાર બોટલ ભરવી પડે છે. નસીમ અબ્દુલ કરતાં વધુ વખત કેમ એને વધુ વખત કેમ ભરવી પડે છે? તો કે બોટલ ભરવા માટે. શેના કરવામાં, શું કરવા માટે? તો એમાં લખવાનું છે બોટલ ભરવા માટે. તો ચલો લખો મારી સાથે, બોટલ ભરવા. નસીમ અને અબ્દુલ કરતા વધુ વખત કેમ ગઈ છે? કે બોટલ ભરવા. નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતા ખાલી જગ્યા, પછી કૌંસમાં આપ્યું છે બમણું અને અડધું, બમણું અને અડધું કે 3 ગણું પાણી સમાય છે એવું આપણને કીધું છે. તો નસીમની બોટલ જો 16 વાર ભરાય છે અને ઓલાની 8 વાર, એટલે અડધું આવશે. શું આવશે જવાબમાં? અડધું. ચલો આવડે બાળ મિત્રો આવી રીતે તમને. ત્યાર પછી નીચે આપ્યું છે કેટલા પ્યાલા. અ અને બ બે માટલી આપી છે. અ બ માટલામાંથી 11 પ્યાલા પાણી સમાય છે અને અ માટલામાં બ માટલા કરતાં બમણું પાણી સમાય છે. માટલાને ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ? બમણું સમાય છે એટલે 11 × 2 બમણું એટલે, તો કેટલા? 22 પ્યાલા પાણી સમાશે. સમજ પડી બાળ મિત્રો? ત્યાર પછી તમારે પેજ નંબર 159 કાઢવાનું છે. ચલો કાઢો મારી સાથે. ચલો કાઢ્યું બાળ મિત્રો પેજ નંબર 159. તેમાં કહ્યું છે કે ખાડા ભરવા કોહિમા નજીક એક નાનું શહેર છે. ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે. વરસાદ આવે તે પહેલાં બાળકો આ ખાડાને કાંકરાથી પૂરવા ઈચ્છે છે અને તેઓ એક સરખા માપના મગના કાંકરા લાવે છે. અ ખાડો 9 મગ કાંકરાથી ભરાય છે. બ ખાડો 18 મગ કાંકરાથી ભરાય છે અને ક ખાડો છે એ 12 મગ કાંકરાથી ભરાય છે. જો આ ખાડા છે એ તમને ચિત્રમાં દેખાય જ છે બાળ મિત્રો, આ ખાડા છે આ લોકો ભરી રહ્યા છે, દેખાય છે? હા. ત્યાર પછી નીચે આપ્યું છે કે ચિત્રમાંના ખાડાને સાચું બને તેમ અ અને બ અને ક ના નામ આપો. તો તમારે નામ આપવાના છે, તો આપણે નામ આપીશું. ચલો અહીંયા લખવાનું છે અ, અહીંયા લખવાનું છે બ અને અહીંયા લખવાનું છે ક. ચલો નામ આપી દીધા. ત્યાર પછી શું કીધું છે? સૌથી મોટો ખાડો કયો છે? તો સૌથી મોટો ખાડો છે બ નામનો. તેમાં લખવાનું છે બ. જો ખાડા ભરવા જગ વાપર્યો હોત તો આ ખાડાને ભરવા 5 જગ કાંકરા જોઈએ. તો બ ખાડાને ભરવા કેટલા જગ કાંકરા કેટલા જગ કાંકરા જોઈએ? એમ કે અ ખાડો ભરવા માટે 5 જગ કાંકરા જોઈએ, તો બ ખાડો એનાથી મોટો છે, ડબલ છે, તો 10 જોઈએ. તો અહીંયા લખવાનું છે 5 × 2 એટલે 5 × 2 10, તો 10 જગ જોઈએ. સમજાણું બાળ મિત્રો?
અહીંયા તમારું પ્રકરણ નંબર 11 જગ અને મગ પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં બાળમિત્રો આપણે આઈ બુકની શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.